અને આ મોડેલ પેપર તમને ક્યાંથી અવેલેબલ થશે તો મિત્રો એના માટે તમારે લેવું પડશે નાની કે મોટી પરંતુ એમાં સફળ થવા માટે મોક ટેસ્ટ ખૂબ જ જરૂરી છે તમે આઠ થી દસ જેટલી મોક ટેસ્ટ આપો એટલે તમારામાં એક આત્મવિશ્વાસ ડેવલપ થાય છે અને આત્મવિશ્વાસ તમને પરીક્ષામાં સફળતા સુધી લઈ જશે એટલા માટે આ આત્મવિશ્વાસ કેળવવા માટે થઈને સિનિયર ક્લાર્કના મિત્રો મોડેલ પેપર હવે એજ્યુ સફર પ્રો નામની અમારી નવી મોબાઈલ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે અને આ નવી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે તમે કમેન્ટ લખો ત્યાં પણ તમને લિંક મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે અને એજ્યુ સફર પ્રો તમે Google Play Store માં જઈ સર્ચ કરી અને તમે અમારી EduSafar ની નવી મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો તેના ઉપર તમને આ સિનિયર ક્લાર્ક ના મોડેલ પેપર જોવા મળશે અને આના સંપૂર્ણ ખાસિયતો શું છે એની વાત કરો તો એક તો અનુભવી ટીમ દ્વારા પરીક્ષામાં પૂછાવવાની શક્યતાવાળા તમામ પ્રશ્નો છે અને સિલેબસને ધ્યાનમાં રાખીને તેના જે આપણા જુદા જુદા ટોપિક આવે છે તો એ ટોપિકને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોનું વેટેજ આપવામાં આવ્યું છે આવા સરસ મજાના પ્રશ્નો છે અને સિનિયર ક્લાર્કના અભ્યાસક્રમ મુજબના પૂછાવવાની શક્યતાવાળા પ્રશ્નોના આદર્શ પ્રશ્નો પત્રો તમને અહીં મળવાના છે અને કોઈ પણ પરીક્ષા તમે આપો ને મિત્રો તો એમાં મોક ટેસ્ટ મહત્વનો રોલ ભજવતી હોય છે અને આ મોક ટેસ્ટ તમે ઉપર આપવાના છો અને પરીક્ષા પૂર્વે પોતાને માનસિક રીતે સજ્જ કરવાનો મહાવરો તમે આ મોક ટેસ્ટ આપી અને કેળવી શકશો અને પરીક્ષામાં સફળતા મેળવવા અતિ ઉપયોગી પ્રશ્નપત્રો તમને અવેલેબલ થવાના છે અને વીસ જેટલા આદર્શ પ્રશ્નોપત્રોનું આ પરીક્ષાલક્ષી આયોજન અમે આ કર્યું છે અને તમને મિત્રો જાણીને નવાઈ લાગશે કે આનો ચાર્જ એકદમ નોમિનલ છે હું વારંવાર કહું છું કે એકદમ નોમિનલ ચાર્જ છે કારણ કે એજ્યુ સફર મિત્રો વધારે લોકો સુધી ફેલાય બધા મિત્રો લાભ લઈ શકે બધાને આર્થિક રીતે પરવડે એ રીતે હંમેશા ચાર્જ રાખે છે અને તમારા વાંચનને યોગ્ય દિશા આપતા અને 100% સફળતા અપાવતા 20 આદર્શ પ્રશ્નપત્રોનો તમે મહાવરો કેળવી શકશો અને આ આદર્શ પ્રશ્નપત્રોની ખાસિયત શું છે મિત્રો સૌપ્રથમ તો યાદ રાખી લેજો કે આ સિનિયર ક્લાર્કની એક્ઝામિનેશન આવતા મહિને આવવાની છે તો એ પહેલા તમે આ મહત્વનું કામ કરી લેજો કારણ કે આ આદર્શ પ્રશ્નપત્રોમાં સમગ્ર ગુજરાતના ઉમેદવારોમાં તમારું સ્થાન તમે જાણી શકશો એટલે કે એજ્યુ સફર પ્રો સાથે જેટલા પણ મિત્રો આ મોક ટેસ્ટનું સબસ્ક્રિપ્શન લેવાના છે એ તમામમાં તમારો રેન્ક કયા નંબર છે એ પણ તમે જાણી શકશો અને તમારી પરીક્ષાની તૈયારીમાં ઉત્સાહ વધારનારા તેમજ ત્રુટીને શોધી શકનારા આદર્શ પ્રશ્નપત્રો છે દાખલા તરીકે કોઈ સિલેબસનો ટોપિક છે તો તેમાં તમારી ક્યાં વીકનેસ છે ક્યાં તમારી મિત્રો મજબૂતાઈ છે એ તમે શોધી શકશો આ પ્રશ્નપત્રોનો મોક ટેસ્ટ આપ્યા પછી એટલે કે આપણે ઘણી બધી વખત મૂલ્યાંકન નથી કરી શકતા કે મારા કયા ટોપિકમાં કચાસ છે અને એ કચાસ દૂર કરવા માટે આ મોડેલ પ્રશ્નપત્રો તમને ઉપયોગી થવાના છે અને એજ્યુ સફર ટીમના વિષય નિષ્ણાત દ્વારા તૈયાર કરવામાં આવેલા અને ગુણવત્તાયુક્ત પ્રશ્નપત્રોનો આ એક મહાવરો છે અને પરીક્ષા સુધીના આયોજનબદ્ધ પ્રશ્નપત્રોથી તમે સતત આપનું સ્વમૂલ્યાંકન કરી શકશો એટલે કે મિત્રો મેં શરૂઆતમાં પણ કહ્યું કે આપણે આપણો આત્મમંથન કરવું પડશે કે મારે ખરેખર સિનિયર ક્લાર્કના સિલેબસમાં ક્યાં ખામી છે કયા વિષય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે કયા વિષયો મારા માટે સ્કોરિંગ જેવા છે આ તમામ બાબતો તમે આ પરીક્ષા આપ્યા બાદ કેળવી શકશો એટલે કે અનુભવ તમે લઈ શકશો અને સિનિયર ક્લાર્કમાં મિત્રો ઘેર બેઠા આપના વાંચનનું સતત અને સ્વમૂલ્યાંકન થાય એ માટે થઈને સિનિયર ક્લાર્કના અઢાર મોડેલ પેપર મિત્રો દરેક પ્રશ્નપત્ર છે તે બસો માર્ક્સ નું તૈયાર કરવામાં આવ્યું છે અને સિલેબસને ધ્યાનમાં રાખીને તો ઘેર બેઠા આપના વાંચનનું સ્વમૂલ્યાંકન કરી શકીશું અને ગુજરાતમાં સૌથી વધુ વ્યૂઅર્સ ધરાવતી અને અનુભવી ચેનલ દ્વારા આયોજિત મોક ટેસ્ટ સિરીઝમાં તમે જોડાઈ શકો છો તમે પણ જાણો છો કે એજ્યુ સફરમાં મિત્રો 7 લાખ જેટલા વ્યુઅર્સ છે અને એમાં તમે જોડાયેલા છો તો એની સાથે સાથે એજ્યુ સફર પ્રો સાથે પણ જોડાઈ જજો અને હવે તમને હું ચાર્જની વાત કરું તો સિનિયર ક્લાર્કના પેપર કેટલા છે 18 મોડેલ પેપર છે 200 માર્ક્સના અને એનો ચાર્જ મિત્રો 360 રૂપિયા પરંતુ તમને બોનસ આપવામાં આવ્યું છે અને માત્ર 299 રૂપિયામાં આ 18 જેટલા મોડેલ પેપર તમે ખરીદી શકો છો અને સિનિયર નો મિત્રો એક મોડેલ પેપર તમારે ખરીદવું હોય અનુભવ લેવા માટે તો ત્રીસ રૂપિયા છે જો તમને સારું લાગે તમારે એક મોડેલ પેપર ખરીદવું હોય તો તે પણ છૂટ છે આ અઢાર નથી ખરીદવા પરંતુ એક ખરીદી અને તમે રમી જુઓ આ બસો પ્રશ્નોના જવાબ આપી જુઓ અને ત્યાર પછી જો તમને સારું લાગે તો તમે આ બસો નવ્વાણું રૂપિયાનો ખર્ચ કરજો ઓકે સમજાઈ ગયું એટલા માટે તમે સૌ પ્રથમ આ ત્રીસ રૂપિયામાં બસો મોડેલ પેપર તમે આજે જ ખરીદી લેજો અને કારણ કે મિત્રો સિનિયર ક્લાર્કની એક્ઝામિનેશન ખૂબ જ અગત્યની છે અને આજથી જ આ એડવાન્સ બુકિંગ ચાલુ થઈ ગયું છે અને આ કિંમત મિત્રો પંદરમી જૂન સુધી છે ક્યાં સુધી પંદરમી જૂન સુધીની આ સ્કીમ છે એટલે વહેલા વહેલી તકે તમે આ કોર્સ ખરીદી લેજો અને વાત કરીએ એટીડીઓ ની તો એટીડીઓ ના પણ મિત્રો એજ્યુ સફર ની અનુભવી ટીમે 15 જેટલા મોડેલ પેપર તૈયાર કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે એટીડીઓ ની એક્ઝામિનેશન માં 150 માર્ક્સ હોય છે અને એની અંદર મિત્રો આ 15 જેટલા મોડેલ પેપર અને એનું સબસ્ક્રિપ્શન તમે માત્ર 255 રૂપિયા માં લઈ શકો છો અને હા તમારે એક મોડેલ પેપર લેવું હોય તમારે અનુભવ કેળવવા માટે

મોબાઈલમાંથી પણ તમે પેમેન્ટ કરી શકો છો અને એનો સ્ક્રીનશોટ લઈ અને અમારા આ નંબર ઉપર સેન્ડ કરશો તો પણ તમારું સબસ્ક્રિપ્શન આવી જશે કારણ કે તમારા ફોનમાં કદાચ મિત્રો આ નેટની સુવિધા ન પણ હોય

તો કે અઢાર છ બે પેપર છે તો તમારી પાસે હાથમાં ચૌદ પેપર જ રહ્યા તો તમને આ ત્રીસ રૂપિયા મિત્રો જે આ પૈસા છે ને એ પણ અમે તમને પાછા આપી દઈશું અને તમને ફક્ત બસો પંચાવન રૂપિયામાં આ પંદર મોડેલ પેપર મળી જવાના છે તમે એમ કહેશો કે આ ત્રીસ રૂપિયા પાછા પાછા કઈ રીતે સાહેબ આપશે તો અમારા મિત્રો એજ્યુ સફર પ્રો નામની જે નવી મોબાઈલ એપ્લિકેશન છે ને એની અંદર સુવિધા છે એટલે અમે કોઈન બેલેન્સ તમારામાં જમા કરી દઈશું કેટલું કોઈન બેલેન્સ આપશું ત્રીસ રૂપિયા એટલા માટે મિત્રો વહેલી તકે તમે અમારો આ કોર્સ લઈ શકો છો કારણ કે ટૂંકો સમયગાળો છે અને આ મોક ટેસ્ટ તમને સફળતા સુધી લઈ જવાની છે વાત સમજાઈ ગઈ સારું ત્યારે મિત્રો અગિયાર જૂનના

સ્વતંત્રતા સેનાની ક્રાંતિકારી નેતા એવા રામપ્રસાદ બિસ્મિલનો આજે જ જન્મદિવસ છે ઈમેજમાં તમે જોઈ શકો છો કે ભારતના એક અમર ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ અને તેમનો આજે જ જન્મદિવસ જન્મ અગિયાર જૂન 1897 ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજાહપુર માં જન્મ થાય છે અને રામપ્રસાદ બિસ્મિલ ક્રાંતિકારી નેતા ઉપરાંત એક કવિ પણ હતા અને કદાચ તમે એક જાણીતી પંક્તિ પણ સાંભળી હશે રામ પ્રસાદ બિસ્મિલ ની વાત કરીએ તો તેઓ એક ઉમદા શાયર હતા તેમણે પોતાની શાયરીઓમાં દેશભક્તિનો કેસરીયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારીઓ માટે પ્રેરક બની હતી અને માત્ર ત્રીસ વર્ષની વયે તેઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું એટલે કે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે આપણા ભારત દેશ માટે ફાંસીના માચડે ચડનાર એવા રામ પ્રસાદ બિસ્મિલ અહીં વાંચી શકો છો સરફરોશે કી તમન્ના અબ હમારે દિલ મે હે દેખના હે જોર કિતના બાજુ એ કા મે હે તો તેમની જાણીતી કાવ્ય પંક્તિ પરીક્ષામાં પૂછાય કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હે મિત્રો કે કયા ક્રાંતિકારી રામ અને અંકિતા નામે કેટલાક લેખો અને કવિતા લખતા હતા રામપ્રસાદ બિસ્મિલ અને રામપ્રસાદ બિસ્મિલે બિસ્મિલ એ અંગ્રેજી સામ્રાજ્યવાદ સામે લડવા અને દેશને મુક્ત કરવા માટે માતૃદેવી નામની એક ક્રાંતિકારી સંસ્થા પણ સ્થાપી હતી આપણા ક્રાંતિકારીઓએ ઘણી બધી ક્રાંતિકારી સંસ્થાઓ સ્થાપી છે એમાં પરીક્ષા માટે આ નવો પ્રશ્ન પૂછાય કે માતૃદેવી નામની એક ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરનાર કોણ તો જવાબ શું હશે રામપ્રસાદ બિસ્મિલ અને સપ્ટેમ્બર ઓગણીસો ને વીસ માં તેઓ શાહજહાપુર કોંગ્રેસ સમિતિના અધિકૃત પ્રતિનિધિ તરીકે કોલકાતા કોંગ્રેસમાં જોડાયા હતા અને વર્ષ 1918 માં તેમણે પોતાની સંસ્થાને મજબૂત કરવા માટે ત્રણ વખત લૂંટ પણ કરી હતી અને આ લૂંટ અંગ્રેજો અંગ્રેજોના ખજાનામાંથી કરી હતી ઓકે મિત્રો કારણ કે તેમણે આ સંસ્થા માટે જે નાણાકીય ભંડોળની જરૂર હતી એ માટે તેમણે લૂંટ પણ કરી અને 9 ઓગસ્ટ 1925 ના દિવસે થયેલી કાકોરી લૂટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી અને અંતે આ ઘટના ઉપર કેસ ચાલ્યો અને રામપ્રસાદ વિસ્મિલ અશ્ફાક ઉલ્લાખા અને ઠાકુર ને રાજેન્દ્રનાથ લાહિડી આ ચાર વ્યક્તિઓ સહિત મિત્રો આપણા ક્રાંતિકારીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી યાદ રાખજો કે કાકોરી લૂંટમાં આ ક્રાંતિકારીઓ જોડાયેલા હતા એમાં રામપ્રસાદ બિસ્મિલ અશફાક ઉલ્લાખા ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિડી સહિત બધા ક્રાંતિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી

પ્રાણ લાલ દેવકરણ નાનજીનો આજે જ જન્મદિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો હા તમે દેના બેંકનું નામ તો જાણ્યું જ હશે અને દેના બેંકમાં ઘણા બધા મિત્રો અથવા તો મિત્રોના માતા પિતાનું બેંક એકાઉન્ટ પણ હશે તો આ દેના બેંક સાથે જે વ્યક્તિનું નામ જોડાયેલું એવા પ્રાણલાલ દેવકરણ નાનજીનો આજે જ જન્મદિવસ જન્મ અગિયાર જૂન અઢારસો ને ચોરાણુંમાં પોરબંદરમાં અને તેમના પિતાનું નામ શેઠ દેવકરન નાન્જી અને પત્નીનું નામ જયાવતી અને ભારતના બોમ્બેના જાણીતા ભારતીય બેન્કર ઉદ્યોગપતિ હતા પ્રાણલાલ દેવકરન નાનજી અને તે ભારતીય બેન્કરોની સંસ્થાની ફેલો અને તેની કાઉન્સિલના સભ્ય તરીકે રહ્યા હતા પ્રાણલાલ દેવકરન નાનજી બોમ્બે સ્થિત દેવકરન નાનજી બેન્કિંગ કંપની જે પાછળથી દેના બેંક નામ થઈ જાય છે તો એ દેવકરન નાનજી વીમા કંપની અને દેવકરન નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા ખાસ યાદ રાખજો કે દેવકરન નાનજી બેન્કિંગ કંપની દેવકરન નાનજી વીમા કંપની અને દેવકરન નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપની તેના સ્થાપક પ્રાણલાલ લાલ દેવકરન નાન્જી અને તેઓ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી દેવકરન નાનજીના બેંક શરૂ કરવાના સ્વપ્નથી પ્રેરિત થયા હતા અને એટલા માટે જ દેહના બેંકની તેઓએ સ્થાપના કરેલી અને તેમના મોટા ભાઈ ચુનીલાલ દેવકરન નાનજી અને પરિવારના અન્ય સભ્યો પણ ભાગીદાર હતા અને દેના બેંકની સ્થાપના 26 મે 1938 ના રોજ દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બેંકિંગ કંપનીના નામથી કરવામાં આવી હતી તો યાદ રાખજો દેના બેંકની સ્થાપના ક્યારે થાય છે 26 મે 1938 ના રોજ કોના દ્વારા તો કે આ દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બેંકની સ્થાપના થાય છે એટલે કે દેના બેંકની અને ડિસેમ્બર 1939 માં જ્યારે જાહેર કંપની તરીકે સામેલ થઈ ત્યારે તેણે તેનું નવું નામ દેના બેંક એટલે કે દેવકરણ નાનજી અપનાવ્યું હતું અને ભારતીય બેંક્સ એસોસિએશનની સ્થાપના ઓગણીસો ને તેમની દીર્ઘ દ્રષ્ટિ અને નેતૃત્વ દ્વારા કરવામાં આવી હતી અને સર હોમી મોડી જેવા અન્ય નેતાઓ સાથે પ્રાણલાલ દેવકરણ નાનજીએ છવ્વીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને ના રોજ અસ્તિત્વમાં આવેલા ભારતીય બેંક સંઘની રચના કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી તો યાદ રાખજો કે ભારતીય બેંક સંઘની રચના ક્યારે કરવામાં આવે છે છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો ને ના રોજ અને કયા બે મહત્ત્વના વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે એક તો પ્રાણલાલ દેવકરણ નાનજી અને તેમની સાથે છે સર હોમી મોડી અને તેમણે અને આ સમયગાળા દરમિયાન ભારતીય વેપારી ચેમ્બરના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અને તેઓ એક ઉત્સુક ફોટોગ્રાફર હતા શું એક ઉત્સુક ફોટોગ્રાફર હતા અને વર્ષ ઓગણીસો એકતાલીસ બેતાલીસ સુધી ભારતના ફોટોગ્રાફિક સોસાયટીના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા અને તેમને પોરબંદર રાજ્યના પ્રધાન એટલે કે પોરબંદર રાજ્યના રાજમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પોરબંદર રાજ્ય દ્વારા રાજભૂષણ પદવીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા રજવાડાના રાજ્ય બરોડાએ પણ તેમને સિલ્વર મેડલથી સન્માનિત કર્યા હતા અને બ્રિટિશ ભારત સરકાર દ્વારા તેમને બોમ્બે સિટી માટે જસ્ટિસ ઓફ પીસ એન્ડ ઓનરરી પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા અને તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અહીં તમે વાંચી શકો છો કે શ્રી પ્રાણલાલ દેવકરન નાન્જે તો તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી હતી કારણ કે તે વખતે પણ તેઓ સ્વદેશી વસ્તુઓની હિમાયત કરનારા એક વ્યક્તિ હતા અને જેમણે સ્થાનિક માલ માટે પ્રદર્શન યોજ્યું હતું અને સ્વદેશી આંદોલનને ઉત્તેજન આપ્યું હતું અને તેઓ ભારતીય વિદ્યા ભવનની શૈક્ષણિક સંસ્થાઓના સહસ્થાપક હતા બોમ્બેની ભારતીય વિદ્યા ભવનની કોલેજ ઓફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટનું નામ વર્ષ ઓગણીસો સત્યોતેરમાં બદલવામાં આવે છે અને શું નામ રાખવામાં આવે છે પ્રાણલાલ દેવકરણ નાનજી કોલેજ ઓફ માસ કમ્યુનિકેશન અને પ્રાણલાલ દેવકરણ નાનજી એવોર્ડ તેમની યાદમાં હાર્મિનિયસ બિહેવિયર માટે અર્પણ કરવામાં આવે છે અને આવા પ્રાણલાલ દેવકરણ નાનજીનું અવસાન પચીસ જુલાઈ ઓગણીસો ના રોજ બોમ્બે માં થયો હતો અને તેમની આ બેંક ચાલો પહેલી વખત આ મહિલાનું નામ સાંભળતા હશે નામ છે કનક રેલે અને આ વ્યક્તિ કોણ છે તો કે એક અગ્રણી નૃત્યાંગના છે તો એમની વાત કરીએ કનક જન્મ અગિયાર જૂન રોજ

અને નૃત્ય નાટિકાના દિગ્દર્શન માટે પ્રખ્યાત યોગેન્દ્ર દેસાઈની નૃત્ય નાટિકાઓમાં પ્રમુખ નર્તકી તરીકે તેઓ જોડાયા હતા વિલ્સન કોલેજમાં વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ સ અભ્યાસી અને ક્રિકેટ ખેલાડી એવા યતીન રેળે સાથે તેમના લગ્ન થાય છે અને કાયદાશાસ્ત્રમાં ડિગ્રી મેળવ્યા બાદ મેન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઓગણીસો ને માં આંતરરાષ્ટ્રીય કાયદાની વિશેષ ડિગ્રી તેઓએ મેળવી હતી અને કિશોરાવસ્થામાં ભરતનાટ્યમની તાલીમ મેળવ્યા બાદ ઘર પાસે કથકલીના ગુરુને અભ્યાસ કરતા જોઈને તે પુરુષ પ્રધાન શૈલીને પાંચાલી કરુણાકર પાણીકર પાસે શીખવાનું શરૂ કર્યું અને સ્ત્રી વેશમની જાણીતી કૃતિ પુતના મોક્ષને વર્ષો સુધી તેઓએ રજૂ કરી હતી અને ગુરુની માનગી અને મૃત્યુ બાદ રાઘવન નાયર પાસે અભ્યાસ તેઓએ ચાલુ રાખ્યો હતો અને લગ્ન બાદ કેરળના કલા મંડલમમાંથી આવેલા ગાયિકા રાજલક્ષ્મી અમ્મા પાસેથી મોહિની અટ્મની થોડી કૃતિઓ શીખ્યા અને ઓગણીસસોને સડસઠમાં આ શૈલીનો જાહેર કાર્યક્રમ આપનાર તેઓ પ્રથમ હતા અને ઓગણીસસોને છાંસઠમાં નાલંદા નૃત્ય વર્ગો પણ કનક રેળઈએ શરૂ કર્યા હતા અને કાયદાના શિક્ષક પ્રોફેસર ટી કે ટોપે જ્યારે મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા ત્યારે તેમની સહાયથી યુનિવર્સિટીના નેજા હેઠળ નૃત્યમાં સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી આપતી નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલયની સ્થાપના ઓગણીસો ને બોતેર માં તેમણે કરી અને પોતે તેના આચાર્ય બન્યા હતા અને ઓગણીસો ને અઠ્યોતેર માં મોહિની અટ્ટનમ વિશે સંશોધન ગ્રંથ લખી ડોક્ટરેટ ની ડિગ્રી તેઓએ મેળવી હતી કોલેજના આચાર્ય હોવા ઉપરાંત સંશોધન સાથે કાર્યક્રમો તેઓ આપતા રહ્યા અને વિદ્યાર્થીઓને લઈને નૃત્ય નાટિકાઓ તેઓએ પ્રસ્તુત કરેલી તેમાં ષોડશોપચાર મિત્રો અહીં સોડા શોપચાર આ શબ્દની સંધિ છૂટી પડે તો કયા બે શબ્દો અસ્તિત્વમાં આવે એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો તો તેમાં સોડા શોપચાર સંતવાણી વિકલાંગ બાળકો દ્વારા ભજવાયેલ શ્રી કૃષ્ણ લીલા સ્વપ્ન વાસુદત્તા શિલ્પપદી કારમ અને કાંચન મૃગનો સમાવેશ થાય છે અને ટાગોરની પ્રખ્યાત કૃતિનું નામ છે ચાંદાલિકા અને ચાંડાલિકા ઉપર આધારિત કલ્યાણી અને ઈરાવતી કરવે લિખિત યુગાંતર પર આધારિત પંચકન્યાની નૃત્ય નાટિકાઓ પણ તેઓએ સફળ રીતે રજૂ કરી હતી ઓગણીસોને સિત્તેર એકોતેરમાં ફોર્ડા ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિથી કેરળનો પ્રવાસ કરી મોહિની અટ્ટનમ શૈલીને જાળવી રાખનાર જૂજ અને વયોવૃદ્ધ નર્તકીઓની મુલાકાત લઈ તેની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ આ કનક રેળીએ બનાવી હતી ત્રાવણકોર મહારાજા બાલારામ વર્મા દ્વારા રચિત સંસ્કૃત પુસ્તક બાલારામ ભરતમનો કેવલમ નારાયણ પાણીકરની સહાયથી અભ્યાસ કરી તે શૈલીનો નવો નૃત્યક્રમ તૈયાર કર્યો હતો ઇમેજમાં તમે જોઈ શકો છો મોહિની અટનમ ધ લિરિકલ ડાન્સ અને તેના લેખિકા કોણ છે ડોક્ટર કનક રેળે તો એક સંશોધન ગ્રંથ પર આધારિત પુસ્તક મોહિની અટનમ ધ લિરિકલ ડાન્સ ફોર્ડ ફાઉન્ડેશન ફંડની ની સહાયથી ઓગણીસો ને બાણું માં તેમણે પ્રકાશિત કર્યો હતો અને ઓગણીસો ને માં શાસ્ત્રીય નૃત્યોમાં અભિનય પ્રસ્તુત કરવાની પ્રક્રિયા દર્શાવતું પુસ્તક ભાવ નિરૂપણ તેમણે પ્રગટ કર્યું હતું અને તે ઉપરાંત ઓગણીસો ને માં ભારતની શાસ્ત્રીય નૃત્ય શૈલીઓનો સંપોર્ટ નૃત્ય ભારતી વિડીયો કેસેટ રૂપે તેમણે તૈયાર કર્યો હતો અને તેમને મળેલા પુરસ્કારોની વાત કરીએ

અને 1989 માં ગુજરાત રાજ્ય તરફથી ગૌરવ પુરસ્કાર મળ્યો આ વાત આપણે કરી દીધી અને 1995 માં ઉપરાષ્ટ્રપતિ તરફથી સર્વોત્તમ નૃત્ય આયોજક તરીકેનું વિરુદ્ધ પણ કનક રેલેને પ્રાપ્ત થયેલું શું ઉપરાષ્ટ્રપતિ તરફથી સર્વોત્તમ નૃત્ય આયોજક તરીકેનું બિરુદ પણ કનક રેલેને મળે છે અને એ જ વર્ષે સારંગ દેવ ફેલોશિપ પણ તેઓ મેળવે છે અને 1994 માં કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા તેમને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તો આપણે કનક રેલેને યાદ કર્યા છે તો રામપ્રસાદ બિસ્મિલ જેવા મિત્રો એક ક્રાંતિકારીને યાદ કર્યા અને જેણે જેના બેંક આપી છે એના સ્થાપકને પણ આપણે યાદ કર્યા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા જે સિનિયર ક્લાર્ક અને એટીડીઓ ની એક્ઝામ આવે છે તો એના જે મોડેલ પેપરની શરૂઆતમાં વાત કરી મિત્રો એક પેપર તમે ખરીદી અને અખતરો કરી લેજો ગમે તો તમે આ કોર્સ ખરીદી લેજો ઓકે રજા લઈએ ટેક કેર એન્ડ ગુડ બાય